नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त सरस्वती ग्रुप ऑफ एजुकेशन की आ ऑनलाइन सफर में आप सबनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे गणित विषय में धोरण 6 ત્રીજું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમત એના વિશે આપણે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે એનો આઠમો ભાગ જોવાનો છે। ઓકે, ચાલો હવે લાસ્ટ આપણે સાતમો ભાગ જોયો તો એમાં સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 3 સુધી જોયું હતું। આજે આગળ વધીએ સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 4 ચોથાની રકમમાં જોજો શું કીધું છે કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો। શું કીધું છે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી છે, જો અવયવ નથી, અવયવી એટલે શું હોય, ઘડીઓ બોલવાની, આગલા લેક્ચરમાં આપણે જોયું હતું ને એ જ છે। ઓકે, ક્યાં સુધી ઘડીઓ બોલવાનું, જ્યાં સુધી 100 ન આવી જાય, 100 કરતા નાના। ચાલો એવા 3 ના અવયવી લખીએ આપણે પહેલા, પછી 4 ના લખું, પછી 2 ના કોમન। 3 ના અવયવી 100 સુધી ન હોય એવા કેટલા કીધું એ જોઈએ। 3 6 3 તો ઉમેરતા જાવ, 9 12 18 21 24 27 30 33 36 39 42 45 48 51 54 57 60 63 66 69 72 75 78 81 84 87 90 96 બસ 100 કરતા નાના છે એટલે આપણે 99 સુધી જ રાખીએ। હવે લખું તો 102 થઈ જાય, તો એ પાછા 100 થી વધી જાય એટલે અહીંયા સુધી ના લખવાના નહીં। કેટલા 3 ના અવયવી પણ કેવા 100 કરતા નાના અહીંયા સુધી થઈ ગયા। આવી જ રીતના 4 ને લખવાના થશે, ચાલો લખીએ 4 ના 100 કરતા નાના અવયવી 4 8 12 16 20 24 28 32 32 40 44 48 52 56 64 67 74 80। જો હું ખાલી 4 ઉમેરતો છું, બીજું કાંઈ કરતો નથી, આમાં તંત્ર ઉમેરતો જતો તો ઈથે જ માણે બધા તંતુ છો તંતે 9 10 4 12 15 આઈ થઈ ગયો 4 1 4 4 2 1 4 3 12 6 4 5 20 ઘણીઓ જ છે, બીજું કાંઈ હું નથી કરતો। આગળ 84 88 92 96 100 નો આવે કા 100 કરતા નાના કીધા છે તો એમાં 100 લેવાના થાય નહીં, અહીંયા સુધી થાય। ઓકે, ચાલો હવે તો કે 2 ના 100 કરતા નાના સામાન્ય અવયવી કેટલા છે, ચાલો 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી। હવે ચાલો 2 માં જોવા માંડો કોણ કોણ કોમન છે, જો 2 માં કોણ કોણ કોમન છે તો પહેલા તો જો 12 આવે, નીચે લાઈન કરતો જાઉં છું, ચાલો 1 12 આવ્યું, પછી 16 નથી 20 નથી 24 આવ્યા, પછી 27 નથી 30 નથી 32 36 આવ્યા, ચાલો પછી 42 નથી 45 નથી 48 આવ્યા, ચાલો પછી 52 નથી 56 નથી 60 આવ્યા છે 2 માં, ચાલો પછી 63 66 69 72 આવ્યા, 80 નથી 84 છે નારિયા 84 આવ્યા, 88 નથી 92
નથી છનું છે દહીંમાં છનું દહીંમાં આ બધા શું છે તો કે બેમાં કોમન છે અને પાછા કેવા છે 100 કરતા નાના છે આપણે લિમિટ જ આવી હતી 100 કરતા નાના તો આપણે લિમિટમાં જાકો કરીએ શું કામ વધારે કરીએ ઓકે તો આ એનો શું થાય જવાબ ડન આવડી છે પહેલા એના 100 સુધીના અવયવ અવયવી લગ્ન કાલે તંતન ઉમેરતા ગયા આ ચાર ના એટલે ચાર ચાર ઉમેરતા ગયા હવે બેમાં કોમન હોય એવું અહીંયા લખી દીધું ડન ચાલો આ આપણો પૂરો બાળકો આવી જ રીતના સારા અક્ષરે તમારી સી ડબલ્યુ બુકમાં નોટ ડાઉન કરી લો ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ બાળકો પાંચમો દાખલો આ હિસાબ છે શું કીધું છે જો કે નીચેની સંખ્યાઓમાંથી સહ અવિભાજ્ય સંખ્યાઓ કેવી અવિભાજ્ય સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે સહ અવિભાજ્ય એટલે સંખ્યા તો અહીં તમને એની વ્યાખ્યા લખું છું કે જે બે સંખ્યાના અવયવોમાંથી ફક્ત એક જ અવયવ સરખો હોય તેને સહ અવિભાજ્ય સંખ્યા કહે એક જ અવયવ એટલે કોઈ પણ સંખ્યા એમ નહીં એકલો જ હોવો જોઈએ બેમાં હક્કો પેલા આપણે આ કરી ગયા દાખલા ખબર પેલા 18 ના અવયવ લેવાના પછી 35 ના લેવાના પછી 2 ના સામાન્ય લેવાના 2 ના સામાન્યમાં એકલો ઈ જોવો જોઈએ ઈ સિવાય કોઈ પણ સંખ્યા જો 2 માં આવતી હોય અવયવમાં તો ઈ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં આ એનો નિયમ હમણાં એક દાખલો કરશે તમે કહેશો લ્યો આ તો આપણે કરી કે ઈ છે આ ઈ છે ચાલો જો પેલો કરીએ પેલા આપણે 18 ના અવયવ લેવાના થાશે પછી આપણે 35 ના અવયવ લેવાના થાય બરાબર પછી 18 અને 35 ના સામાન્ય અવયવ એના ઉપરથી ખબર પડશે કે આ 18 અને 35 એ સહ અવિભાજ્ય સંખ્યા છે કે નથી એ હજી આપણને ખબર નથી એટલે સેન્ટેન્સ અધૂરું રહ્યું છે અહીંયા જો જવાબ એકનો એક જ આવે તો છે જો બીજી કોઈ પણ સંખ્યા એવી તો નથી ચાલો જોઈએ શું થાય છે 18 ના અવયવ હોય તો 18 નામ થાય 18 એક 18 9 2 18 6 3 18 આ સિવાય આવી ગયું તો 18 ના અવયવ લખી આપણે 1 2 3 6 9 અને 18 આમ થયા ચાલો 35 છે તો આમ થાય 35 એકા 35 7 5 35 આ સિવાય કંઈ નથી ચાલો એના આવી લખો 1 5 7 35 યસ હવે બેમાં કોમન હોય એવું જો 18 અને 35 ના સામાન્ય અવયવ કેટલા છે તો કે એક હોય એક જ છે તો અહીંયા જો વ્યાખ્યા શું હતી એક જ હોય તો એક છે હા તો આ બે કેવી છે સહ અવિભાજ્ય સંખ્યા છે જો ધારો કે અહીં ચોકડો હોય અને અહીં ચોકડો હોય તો અહીં કોમન ચોકડો આવે છે આપણે જેમ આગળ રીત કહી દીધી તો બે સંખ્યા કોમન તો એ અવિભાજ્ય સહ અવિભાજ્ય સંખ્યા નથી શું આવું જોઈએ એકલો છે એક જ જો બેમાં છે એટલે સહ સામાન્ય અવયવ એક થયો તો સહ અવિભાજ્ય સંખ્યા છે જો એ સિવાયનો બીજો કોઈ પણ આંકડો આવે તો નથી એ જ નવું છે બાકી આ વસ્તુ તો આપણે કરતા છે આઈ કરતા ખાલી આ એક નવું આવ્યું એ ખાલી મેં તમને વ્યાખ્યા લખાવી દીધી વ્યાખ્યા લખી નાખવાની યાદ રાખવાની હું કઈ નવું નથી આખું સ્વર્ગીય છે સેલું છે સર આગળ વધીએ ચાલો બીજી રકમ એવી છે 15 અને 37 તો પહેલા આપણે 15 ના અવયવ લખવાના થશે બધે
પછી આપણે 37 ના અવયવ લખવાના થશે પછી 15 અને 37 ના સામાન્ય અવયવ લખવાના થશે અને એના ઉપરથી આપણને આઈડિયા આવશે કે 15 અને 37 એ સર્વવિભાજ્ય સંખ્યા છે કે નથી ચાલો 15 ના છે આમ થાય 15 એકા 15 5 3 15 આ સિવાય નું આવે તો ક્યાં થાય 1 3 5 15 37 ઓહો 37 એકા 37 આ સિવાય 37 આવતો એવા કોઈ ખરી તો કે 18 2 36 9 6 36 15 2 30 જનરલી 37 કે આવે ને તો કોણ આવે 1 અને 37 બે જાય તો આમાંય જો કોમન કોણ થયું એકડો થયો ને થયો બરાબર તો આ પણ કેવી છે સહ અવિભાજ્ય સંખ્યા છે એટલે લખવાનું 15 અને 37 એ સહ અવિભાજ્ય સંખ્યા છે પૂરું ડન ચાલો આ બાળકો સારા અક્ષરે બે દાખલા તમારી CW માં નોટ ડાઉન કરી લ્યો ચાલો એવી જ રીતના આપણે સી તરફ આગળ વધીએ આમાં પણ જોવાનું છે કે સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે નથી ઈજ મેથડ ચાલો કરીએ પહેલા શું આવશે 30 ના અવયવ પછી 415 ના અવયવ પછી 30 અને 415 એના સામાન્ય અવયવ આવું થશે ચાલો 30 ના અવયવો જો ક્યાં ક્યાં 30 એકા 30 10 એકા 30 6 પંચા 30 15 દુ 30 આવા થાય યસ આવા થાય ચાલો બધા અવયવો લખો 1 2 3 5 ચોથા ક્રમમાં લખીને આપણે પછી 6 10 15 30 છ પછી 10 15 અને 30 આ 30 ના આવ્યો છે હવે 415 ઓ તો કાઈ વાંધો નહીં એમાં કાઈ એટલું બધું અઘરું નથી 415 એ થઈ જાય એક તો પહેલું થશે 415 એકા 415 અને બીજું થશે 83 5 જો અહીં ગુણાકાર કરીએ જોઈએ આવે છે 83 5 5 3 15 5 8 40 ને 41 આ આવી ગયા તો આ તમારે થોડું યાદ રાખવું જોઈએ મગજમાં ઓકે તો આના આવ્યો 1 5 83 1 5 83 અને 415 થયા હવે બેયમાં કોમન હોયવા જોવો 1 અને 5 બેયમાં કોમન છે હવે જોવો કોમન તો બે આવ્યો આપણે તો એકલો એક જ હોવો જોઈએ આ તો પાંચ હોય એનો મતલબ કે આપેલી સંખ્યા છે એ સહ અવિભાજ્ય સંખ્યા નથી વાય એકનો એક જ હોવો જોઈએ આપણે વ્યાખ્યામાં જોયું હતું આની પહેલા એ બી દાખલા જોયા બેયમાં એમાં જ થતું હતું પણ આમાં થતું નથી પાંચ બેયમાં આવે છે તો આ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં ઓકે તો લખ નાખવાનું 30 અને 415 એ સહ અવિભાજ્ય સંખ્યા નથી ના પાડ દેવાની બે બે કો મનાવ્યા 17 અને 68 ચાલો એમાં જોઈએ શું થાય છે 17 ના અવયવ 68 ના અવયવ પછી તો કે 17 અને 68 ના સામાન્ય અવયવ પછી એના પરથી ખબર પડે
કે આપેલ સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા છે કે નથી. ડોન્ટ સત્તર જો ક્યાં ક્યાં આવે, સિમ્પલ સત્તર એક સત્તર આ સિવાય બીજે ક્યાંય સત્તર આવે નહીં, એક જ આવે. તો એના બે જોડીઓ થાય એક અને સત્તર. હવે અડસઠ તો કે તો અડસઠ એક અડસઠ ચોત્રીસ દુ અડસઠ થાય, હા સત્તર ચોકુ અડસઠ થાય, હા બાસી એ બીજે ક્યાંય લગભગ નું આવે. ઓકે ચાલો અડસઠ ના લઈ જો એક બે ચાર સત્તર ચોત્રીસ અને અડસઠ અહીંયા નીચે લખાણ બદલે સામાન્ય જો એક અને સત્તર બે માં છે. ઓહ આમાં એવું કર્યું, આમાં બે આવ્યા તો આ પણ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. ચોખ્ખું લખી નાખવાનું અહીંયા સારા અક્ષર સત્તર અને અડસઠ એ સહ અવિભાજ્ય સંખ્યા નથી. શું કામ એ લઈ લેવાનું, કારણ સત્તર આવ્યા ને ચાલે નહીં, એકલો એક જ હોવો જોઈએ, સત્તર એક્સ્ટ્રા આવ્યા તો નથી. ડન. સો આના જેવા ઈ અને એફ તમને આપેલા છે, આવડે બે રકમ બે આગળ હોય પેલા બે ના અવયવ લેવા મેરી દા ફરી આવડી આપણને આવડે છે, પછી બે ના સામાન્ય અવયવ આમાંથી ભરી જાય. જો એ એકરો એક જ હોય તો છે, જો બબે આવે તો નથી. વાત થઈ ગઈ પૂરી. ડન. ચાલો આ બે પણ બાળકો સારા અક્ષરે તમારી સી ડબલ્યુ માં નોટ ડાઉન કરી લો. ઓકે બાળકો, આઈ હોપ કે તમને આ ચેપ્ટરમાં બહુ મજા આવી હશે. એક સરખું જ આવે છે, કારણ કે મજા આવે ને, બીજું કઈ જે નવું આવતું નથી. એટલે હું ભલે ચેપ્ટર લાંબુ છે પણ બહુ સેલું ચેપ્ટર છે, મજા આવશે તમને. ઓકે બાળકો, આઈ હોપ કે તમને આજનું લેક્ચર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. એઝ યુ ઓલ નો આ વિડીયોની સાથે પણ એક પીપીટી આવશે, વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે કેવા લખવાની છે, તમારી રફમાં લખવાનું છે. ઓકે તો બાળકો આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે પાર્ટ 9 થી આગળ વધશું. થેન્ક યુ.